अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? बहुत तेज हो रहा है। तो जय माता जी, मारा भाईओ फरीथी कर स्वागत है अपनी यूट्यूब चैनल एचपी टेक्निकल ने अंदर। तो आज अपने तमारा माटे लईने आवी चुका छे एक नव जोरदार स्टेटस एडिटिंग। तो सुत पहला तमे डेमो वीडियो जोई लो। जोईए छे जोईए छे जोईए छे सपना तमे जो जो वाले पूरा तमारा रे डगले पगले जीवरे दरी सो। तो मारा भाई तमे हमणा जे प्रकारनो डेमो टेटस जोयुं तेवुं आजना वीडियोमां आपणे एडिटिंग करता शीखवाना छीए। त्यारे वीडियोने एक लाइक, चेनलने सब्सक्राइब ने बे लाइकन ऑन करवानो भूलता नहीं। त्यारे चालो आजनो वीडियो जल्दीथी शुरू करीए। तो अहीं सौथी पहेला आपणे ओपन करशुं ऑलाइट मोशन एप। ऑलाइट मोशन एप तमारा फोनमां होय छे मने खबर ज छे। तो सीम्पली तमारे अहीं न्यू प्रोजेक्ट ऑप्शन दिखाई देना पर टच करवानुं रहेशे मारा भाईओ। टच करा भाई तमने आ रीते इंटरफेस जोवा मळशे। हवे तमने सीम्पली अहीं बीटमार्कवाळो ऑप्शन जोवा मळशे, तेना पर टच करो। टच करा भाई तमने अहीं कंईक आ रीते इंटरफेस जोवा मळशे, एटले तमने आ रीतनुं बीटमार्क जोवा मळशे मारा भाईओ। तो अहीं सीम्पली आपणे सॉन्गने एडिटिंग करवानुं छे। तो एडिटिंग केवी रीते करशुं हुं तमने कही दऊं। तो सीम्पली तमारे अहीं बेक आउन छे, बेक आवे तमने एक प्रोजेक्ट लिंक आपे छे डिस्क्रिप्शनमां। तो तमारे सीम्पली आ वाळो कंईक प्रोजेक्ट छे मारा भाईओ। तो आ प्रोजेक्टने सीम्पली तमारे अहींयाथी टेप करवानुं छे बराबर। अहीं टेप कर्या पछी तमारे सिलेक्ट ऑल लेयर करवानुं छे। सिलेक्ट ऑल लेयर कर्या पछी तमारे बंने बे लेयर सिलेक्ट थई जशे। फरी तमारे अहीं टच करवानुं छे। अहीं टच कर्या पछी तमने आ रीते इंटरफेस जोवा मळशे। तमारे कॉपी टू लेयर सिलेक्ट करवानुं रहेशे मारा भाईઓ। ત્યાં કોપી ટુ લેયર સિલેક્ટ કરી બેક આવશું। બેક આવ્યા પછી તમારો ન્યૂ પ્રોજેક્ટ હોય તેના પર આવવાનું છે। તેના પર આવ્યા પછી તમારે સિમ્પલ અહીંયા થોડું પાછળ આવો કંઈક આ રીતે મારા ભાઈઓ। અને અહીંયા તમારે ફરીથી અહીં ટચ કરો। અહીંયા ટચ કર્યા પછી તમારે ફરીથી અહીંયા પેસ્ટ કરવાનું રહેશે, એટલે પેસ્ટ ટુ લેયર કંઈક આ રીતે મારા ભાઈઓ। હવે આટલું કર્યા પછી તમારે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે જે બીજો નીચેવાળો ફોટો છે તેના પર ટચ કરવાનું રહેશે। ટચ કર્યા પછી તમારે આ ફોટો છે તેને ફૂલ સાઇઝ કરવા માટે તમે ઉપર ઓપ્શન જોવા મળશે, ત્રણ ટપકા વાળો, તેના પર ટચ કરો। ટચ કર્યા પછી તમારે ફિલ કોમ્પોઝિશન એરિયા ટચ કરવાનું છે, એટલે ફોટો થઈ જશે ફૂલ સાઇઝ। હવે આટલું કર્યા પછી તમારે આ બીટમાર્ક સુધી ખેંચવાનું છે। બીટમાર્ક સુધી આવ્યા પછી તમારે સિમ્પલી બંનેને અહીંયાથી પાછળનો ભાગ કટ કરવા માટે તમારે કટ નથી કરવાનો, અહીંયા ટચ કરો। ઘડિયાળના કાંટા પર ટચ કરી તમે આ રીતે મોટું નાનું કરી શકો છો। તો આપણે અહીંયા મીડિયમ ખેંચીને સેટ કરી લઈએ છીએ, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો। તો અહીંયા આટલું કર્યા પછી હવે તમે અહીંયા દેખી શકો છો આપણે અહીંયા ઇફેક્ટ વણી ગઈ છે બરાબર। તો ઇફેક્ટ વણ્યા પછી તમારે અહીંયા એડિટિંગ પણ કરવું પડશે। તો એડિટિંગ કરવા માટે તમારે સિમ્પલી અહીંયા જે ઉપર ગ્રુપવાળો ઓપ્શન દેખવા મળશે તેના પર ટચ કરો। ટચ કર્યા પછી તમને એડિટ ગ્રુપ ઓપ્શન જોવા મળશે, તેના પર ટચ કરો। ટચ કર્યા પછી તમારે સિમ્પલી આ રીતે એડિટ ગ્રુપવાળો ઓપ્શન જોવા મળશે મારા ભાઈઓ। તો સિમ્પલી હવે તમારે અહીંયા એચપી ટેકનિકલ લખેલું દેખાય છે, તેના પર ટચ કરવાનું રહેશે। ટચ કર્યા પછી તમારે એડિટ ટેક્સ્ટ પર જઈ હવે તમારે સોંગની જે લાઈન હોય બરાબર તે તમારે અહીંયા ટાઈપિંગ કરવાની રહેશે। તો આપણી જે સોંગની લાઈન છે હું લખી લઉં છું। તો અહીંયા સોંગ લાઈન લખ્યા પછી તમે ફોન્ટ સિલેક્ટ કરો, તમારે જે ફોન્ટ સિલેક્ટ કરવો હોય તે, અને તમે કલર પણ તમારે રીતે એડજસ્ટમેન્ટ કરી સિલેક્ટ કરી શકો છો અહીંયાથી કોઈ પણ। તો આપણે સિમ્પલ અહીંયાથી રાઇટ પર ટચ કરશું, આ રીતે બેક આવશું। બેક આવી તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો મારા ભાઈઓ। તો થોડું બેક આવીએ, બેક આવ્યા પછી તમારે સિમ્પલી આ પ્રોજેક્ટમાં એક અહીંયા ભૂલ છે બરાબર, કે તમારે અહીંયાથી પ્રોજેક્ટ છે ઓટોમેટિકલી અહીંયા અડધું થઈ જશે મારા ભાઈઓ। તો ટેન્શન ના લો, તમને અહીંયા સોલ્યુશન આપેલું છે। તમારે પ્રોજેક્ટ પર ટચ કરો, ટચ કર્યા પછી તમારે ઘડિયાળના કાંટા પર ટચ કરો ફરીથી, અને ઘડિયાળના કાંટા પર ટચ કર્યા પછી તમારે સિમ્પલી આ રીતે પ્રોજેક્ટને લઈ લો ખેંચીને બરાબર, જેટલું આપણું અહીંયા એન્ડિંગ થાય છે તેટલું। તો અહીંયા આ રીતે કર્યા પછી તમને અહીંયા કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો। તો હવે અહીંયા મેન વાત કરીએ, આપણે અહીંથી ફરીથી જે આ બે લેયર છે બરાબર તેને કોપી કરી લઈએ। તો અહીંયા હું ફરીથી બંને લેયરને કરી લઉં છું કોપી મારા ભાઈઓ। તો સિલેક્ટ કરો અહીંયા ઓલ લેયર પર ટચ કરી, અહીંયા સ્ટાર્ટિંગ પણ ભરાઈ સિલેક્ટ કરો, બંને લેયર તેને કરી લો અહીંયાથી કોપી। કોપી લેયર કરી આગળ આવો, આગળ આવ્યા પછી તમારે સિમ્પલી આ લેયરને અહીંયાથી કરી દો પેસ્ટ મારા ભાઈઓ। તો અહીંયા આવ્યા પછી આપણે લેયરને કરીએ છીએ પેસ્ટ। પેસ્ટ લેયર કર્યા પછી તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમે ફોટોને એવું ચેન્જ કરવા માટે તમારે સિમ્પલી ફોટો પર ટચ કરવાનું રહેશે। ટચ કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, કલર એન્ડ ફિલ ઓપ્શન જોવા મળશે, તેના પર ટચ કરી તમે અહીંયા ઇમેજ પર ટચ કરો। ઇમેજ પર ટચ કર્યા પછી તમારે સિમ્પલી તમારે જે ફોટા હોય તેની ઉપર આવી જવાનું રહેશે મારા ભાઈઓ। તો સિમ્પલી આપણે ફોટા પર આવી તમે અહીંયાથી કોઈ પણ ફોટા પર સિલેક્ટ કરી ટચ કરી આ રીતે ફોટાને લઈ લો। હવે આ ફોટો લીધા પછી તમારે સિમ્પલી બીજો ફોટો પણ ઉપરવાળો બદલવો પડશે, તેના માટે તમારે સિમ્પલી ગ્રુપ ઉપર ટચ કરો। ટચ કર્યા પછી અહીંયા ટચ કરી તમે એડિટ ગ્રુપમાં જઈ તમે અહીંયા ફોટો જોવા મળશે નીચેવાળો બરાબર, જે ફોટો આપણે બેકગ્રાઉન્ડમાં લીધો હોય તેના પર જઈ કલર ફિલ પર જઈ તમે સિમ્પલી આ ફોટાને પણ તમને જે ફોટો લીધો હોય તે ફોટો અહીંયા લઈ લેવાનો રહેશે કંઈક આ રીતે મારા ભાઈઓ। તો આ રીતે ફોટો લીધા પછી હવે તમારે સિમ્પલી ટેક્સ્ટને પણ એડિટિંગ કરવાનું રહેશે બરાબર। તો અહીંયા ટેક્સ્ટ પર ટચ કરો, ટચ કર્યા પછી તમારે એડિટ પર જઈ તમે સિમ્પલી અહીંયાથી તમારે જે આપણું સોંગની આગળની લાઈન તે તમારે લખવાની રહેશે।
તો આ રીતે સોંગને લઈને કે ભાઈ તમને આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળશે, તમે દેખી શકો છો બરાબર. તો આ રીતે બેક કરો મારા ભાઈઓ, અહીંયા બેક કર્યા ભાઈ તમને આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળી જશે, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. તો તમારે આગળ એ રીતે એડિટિંગ કરી લેવાનું છે મારા ભાઈઓ. હવે તમે બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવા માંગતા હોય નીચે બરાબર, તો તમારે સિમ્પલી અહીંયા આવી જાઓ બરાબર. હવે તમે આગળ અહીંયા કશું દેખાતું નથી, તમારે સિમ્પલી આ અનેબલ કરી લો. ઓલરેડી મેં અહીંયા બનાવી રાખ્યું છે બરાબર, તો અહીંયા તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળી જશે ઓલરેડી. હવે તમે અહીંયાથી જે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવા માંગતા હોય મારા ભાઈ, તો સિમ્પલી તમે અહીંયાથી બીટમાં ચાલુ થઈ જાય બરાબર, બે પોઈન્ટ પર ત્યાં આવી જાઓ. પ્લસ નંબર ટચ કરી અહીંયા કલર એક શેપ લઈ લો, શેપને ત્રણ ટપકા પર ટચ કરી ફૂલ સેટ કરી લો કંઈક આ રીતે, અને શેપનો કલર તમે બ્લેક સિલેક્ટ કરી લો કંઈક આ રીતે. હવે બ્લેક સિલેક્ટ કર્યા ભાઈ તમારે અહીંયા છેલ્લે સુધી ખેંચી લો જેટલું વિડીયો છે તેટલું. હવે અહીંયા પાછળ આવી જાઓ, પાછળ આવ્યા પછી તમારે સિમ્પલી આ ટેંગલ છે તેને અહીંયા નીચે ખેંચી લો કંઈક આ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો તમને કંઈક કલર આ રીતે જોવા મળશે, તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર. તો આ રીતે તમે પૂરું એડિટિંગ કરી શકો છો મારા ભાઈઓ. તો અહીંયા વિડીયો સેવ કરવા માટે તમારે ઉપર ઓપ્શન જોવા મળશે, તેના પર ટચ કરવાનું રહેશે. ટચ કર્યા પછી આ રીતે જોવા મળશે વિડીયોને, એક્સપોર્ટ પર ટચ કરી વિડીયો સેવ કરવાનું રહેશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.